वावी इंडस्ट्रीज एसोसिएशन की 52मी मळेली सामान्य सभा में सतीश पटेल वीआईए ना प्रमुख तरीके निमणूक करवामां आवी हती। राज्यना नाणा प्रधान कनुभाई देसाईनी अध्यक्षतामां योजायेल वीआईए नी वार्षिक सामान्य सभा में तमाम मेंबर उपस्थित रह्या हता, जेने आगामी वर्ष 2023 थी 2026 ना कार्यकाल माटे प्रमुख तरीके सतीश पटेल ने कार्यभार संभाळायो हतो। वीआईए में 6 वर्ष थी सेक्रेटरी तरीके सेवा बजावता सतीश पटेल ने नवा प्रमुख घोषित करवामां आव्या हता। आ प्रसंगे पूर्व प्रमुख कमलेश पटेल, प्रकाश भद्रा, योगेश काबरियाना कार्यकाळ दरमियान वापीना उद्योगना हितमां लेवायेलो निर्णयो, विकासना कार्योनी विगतो सभ्य समक्ष रजू करवामां आवी हती। આજે એજીએમ હતી અને મહત્વના નિર્ણયો પણ લેવામાં આવેલા છે, પ્રમુખની પણ વરણી થઈ છે, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ટીમ જે છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે અને આ એસોસિએશનમાં જે રીતે કામગીરી થઈ રહી છે અને અનેક વિકાસના કામો જે કમલેશભાઈ નિવૃત્ત થતા પ્રમુખ અને જ્યારે સતીશભાઈ નવા પ્રમુખ તરીકે વરાયા છે, જેઓ ગત ટીમમાં પણ સેક્રેટરી કે હતા, એમની સાથેની જે યુવાનોની ટીમ આવી છે એમની પાસે કામ કરવાનું ઘણું બધું લેસન છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું હોય, ડીપ સી પાઇપલાઇન કરવાની હોય કે આ વિસ્તારના બીજા વિકાસના ઘણા બધા કામો કરવાના હોય, ત્યારે આ ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ચોક્કસ રીતે મને ખાતરી છે કે વાપીના વિકાસમાં આ ટીમ પોતાનો સિંહ ફાળો આપશે। આજે 2023-26 જે પ્રમુખ પદનો મને કારભાર આપવામાં આવેલો છે, હું ખાસ કરીને એનો આભાર માનીશ અમારા એડવાઇઝરી બોર્ડના બધા જ મેમ્બર અને એડવાઇઝરી બોર્ડ મેમ્બરના આપણા બધાના વિકાસ પુરુષ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, એમના બ્લેસિંગથી જ આજે હું પ્રમુખ બનેલો છું। એમના હાથ નીચે કઢાઈને છેલ્લા 10 વર્ષથી કામ કરું છું, 6 વર્ષ સેક્રેટરી રહી ગયો, સેક્રેટરીમાં છેલ્લા 3 વર્ષથી જે ધારાસભ્ય હતા અને અત્યારે મંત્રી બન્યા, અનેકો અનેક વિકાસના કામોમાં હું એમની સાથે જ્યાં જ્યાં વિકાસના કામ થતા હતા ત્યાં હું સાથે સાથે રહીને વાપીના વિકાસ માટે જે કામ કરેલું છે એ કામ સતત ચાલુ રહેશે। અમારું નવું વિઝન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, હવે ડીપ સી પાઇપલાઇન અને વીઆઈ ઓડિટોરિયમ જે નવું આખું લુક આપવાનું છે અને સાથે સાથે જે વિકાસના કામ ઉદ્યોગોના માટેના હોય, રોડ રસ્તા હોય, એ તો ચાલુ જ રહેશે, પર્યાવરણ માટેના જે કામો છે એ બી ચાલુ જ રહેશે અને વાપીના ઉદ્યોગોને જે સમસ્યાઓ અત્યારે સીટીપીમાં ને બધી આવતી છે એની ગાંધીનગર લેવલે જે અમારે બધાને વીઆઈએના દ્વારા જે રજૂઆત કરવામાં આવશે એમાં માનન શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની સાથે રહીને અને અમારા બધા એડવાઇઝરી બોર્ડ યોગેશભાઈ, મિલનભાઈ, એલન શેઠ મામા અને અમારી ટીમ જે નવી ટીમ, પહેલાં કમલેશભાઈ હતા ત્યારે અમે બધું એમની સાથે કામ કરતા હતા અને જે રીતે વિઝન હતું એના એ વિઝન નવી ટીમ સાથે છેલ્લા 3 વર્ષમાં વાપીના વિકાસ માટે જે કામ કરવાનું છે, ઇન્ડસ્ટ્રીના વિકાસ માટેનું કામ કરવાનું છે, અમે તત્પર રહીશું અને ઇન્ડસ્ટ્રીના જેટલા બી લોકોના અને ઉદ્યોગકારોના જે પ્રશ્નો છે એને હલ કરવાનો અમે અમારા તરફથી સંપૂર્ણ એક કહેવાયને ખાસ એક કહેવાયને જે વિઝન મળેલું છે અમને 3 વર્ષનું એ વિઝનમાં અમે પૂરા કરીશું। કનુભાઈ દેસાઈ પણ અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વલસાડ જિલ્લાના એ ચાણક્ય પણ કહેવાય છે, તો એની જે ચાણક્ય નીતિ પ્રમાણે તમને કઈ એવી શીખ આપી, કઈ એવા આશીર્વાદ આપ્યા કે જેનાથી આવનારા સમયમાં તમારે એ કામ કરવાનું છે? કનુભાઈની ચાણક્ય નીતિ ને કનુભાઈની જે કામ કરવાની રીત છે, આપણે વિચારીએ કે ભાઈ આપણે 18 કલાક કે કામ કરે છે, 18 કામ કરવાની એમની જે આખી કહેવાય ને એક પદ્ધતિ, એની અમને શીખ મળે છે કે ભાઈ એટલું સરસ કામ કરે છે અને જે એકદમ સ્ફૂર્તિલા છે, જ્યારે ગાંધીનગરમાં હોય ત્યારે એમની ઓફિસ 10-10 વાગ્યાથી ચાલુ રહે છે, વાપી આવે ત્યારે વાપી જ્યારથી આવવાનું ચાલુ રહે છે ત્યારે વંદે ભારતમાં આવતા તો 6:30 વાગ્યાથી એ લોકોના જ્યારે અમને ત્યારે આવે ફોન આવે કે આ કામ છે, આ રીતે કામ છે, તો અમે એ લોકોની સાથે બેસીને વાપીના વિકાસ માટે, વલસાડના વિકાસ માટે જે કામ અધૂરા છે એનું ફીડબેક લઈને જે અમારે ગાંધીનગર ખાતે ફોલોઅપ લેવાનું હોય છે, જે કામ ટાઈમ બોન્ડ પીરિયડમાં થવાનું છે એની અમને ખાસ શીખ આપેલી છે અને શીખ આપવાની સાથે સાથે જે નવા નવા કામ થઈ રહ્યા છે એ કોન્ટ્રાક્ટર લોકો શું સારું કામ કરે કે ના કરે એ જોવાની જવાબદારી બી અમને આપી છે કે કોઈ જે કોન્ટ્રાક્ટર જે કામ કરીને જવાના છે આજે વાપીના માટે કામ કરે છે એટલે લોંગ ટાઈમ સુધી કામ સારું રહે અને એની શીખ બી અમને આપે છે, જુઓ તમે કેવા કામ કરે છે કોન્ટ્રાક્ટરો અને અહીંયા લોકોના માટે, લોકોના ઉપયોગ માટે જો શું કામ કરી રહ્યા છે લોકો એની તમે દેખરેખ રાખો
અને એમના તરફથી અમને ફીડબેક રાખો છે, પોઝિટિવિટી રાખો, લોકો પ્રત્યે જે લોકો કામ આપવા આવે છે એ કામ તમારે અડધી રાતે બી તમારે કામ કરવાનું, અને જે કામ તમારાથી ન થતું હોય તમે ગાંધીનગર ખાતે તમે અમને લઈને આવજો, અમે કામ કરવાનું. અમારો મોટામાં મોટો પ્રોજેક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. મુક્તિધામ તો આપણે જોઈ લીધું, યોગેશભાઈના ટર્મમાં સરસ બની ગયું. હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલા માટે આપણે બધા વિચારીએ છીએ, સુરત હોય, મુંબઈ હોય, મેટ્રો સિટી છે, આપણી બધી જે ઉદ્યોગપતિઓના જે બધા છોકરાઓ છે કે નાના નાના અત્યારે યંગ એન્ટરપ્રિયર છે, એ લોકોને આ બધું જોઈએ. કેમ કે અહીંયા જોઈએ ત્યારે અવધ જેવું આપણું આ સરસ મજાનું એક અહીંયા બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કહેવાય કે જે અવધમાં લોકો જાય છે. એના સિવાય બી અવધમાં તો શું કહેવાય, મેમ્બરશીપ છે આપણા ઉદ્યોગ માટે, અને ઉદ્યોગના જે અહીંયા લોકો ઉદ્યોગકારો છે એમના સન કે એમના નવી પેઢી માટે શું કરીએ. કે કોઈ અમે બી જાણીએ છીએ કે અમે નવી પેઢી, અમે 40-45 વર્ષથી વાપીમાં છીએ, પણ જ્યારે આ બધું નહીં બને, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નહીં બને કે પછી અહીંયા એડવર્ટાઇઝ નવું નહીં બને, તો અહીંના જે ઉદ્યોગકારોની નવી પેઢી છે એ વાપીમાં રહેવું એ લોકોને થોડું અચૂક લાગશે. કે આ બધી વસ્તુ જોઈએ, નવા યંગ લોકો જે આવે છે એ લોકોને બધું જોઈએ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, સ્વિમિંગ પુલ હોય, અહીંયા રમતગમતના સાધનો હોય, એટલે આ બધી હોય તો અહીંયા મુંબઈમાં જાઓ કે સુરતમાં જાઓ, ક્લબો છે એ વાપીમાં. અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અમારી મોટામાં મોટું જે એક પ્રોજેક્ટ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, અને સાથે સાથે ઓડિટોરિયમ જે 25 વર્ષ થઈ ગયા એ અમે એનું બી સાથે વિઝન રાખેલું છે આ બે, અને જે 55-70 MLDનું અમારું CTPનું પ્લાનિંગ છે એનું બી, અને સી ડીપ સી માટેની જે પાઇપલાઇનનું કામ છે જે માનનીય કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ જે અમે કામ કરી રહ્યા છીએ ઉદ્યોગો માટે, એ અમારો સૌથી પહેલાં મોટો રહેશે.